કેટલી ઉંમર છે આપની? મારી લગભગ 69. અચ્છા 69. જેને કઈ બાબતમાં તકરાર થાય છે તરા ભાઈ કહી શકશો? થોડું આમ ઘરમાં શું છે, કોઈ બી બાબતમાં એમ મને ઉતારી પાડે છોકરોને, એને કઈ સારું કહીએ તો બી કઈક પેલો જે ગુટકા ખાતો એના માટે બોલીએ તો બી મારા સામે એ કરે. બરાબર છે. આપ રિટાયર્ડ છો કે કઈ ચાલુ છે એક્ટિવિટીઝ કોઈ? રિટાયર્ડ છું. ઓકે ઓકે. ધનાભાઈ આપની પત્ની? હા એ રિટાયર્ડ છે. એમનો સપોર્ટ કેવો છે આપને રુઝાનજી? આપ એ જ પૂછું છું, એમનો સપોર્ટ કેવો છે? એ સપોર્ટમાં તો એવું છે કે સપોર્ટ તો એને બી નથી આવતા તો મને નથી આવતા, એમ કે ભાઈ આ ઘરમાં સાબુ આવું કસલત કેમ થયા કરે છે. ધનાભાઈ અમા આ જે છે ને તમે જે મને આ વાત કરી એવી મેરે મેં ઘણી વાતો આવી તે એમને કઈ પૂછવું છે આપે? ના હવે હવે પૂછું. ધનાભાઈ ટીવી માં સાંભળજો, ફોન કપાશે. હે તમે ટીવી માં સાંભળજો, ફોન કપાઈ જશે અત્યારે. ઓકે હા શું કરું? ટીવી નો અવાજ મોટો કરીને સાંભળો, ફોન કપાશે અહીંથી, ફોન કપાઈ જશે. હું તમને જવાબ આપું, આપ ફોન મૂકી દો. હવે ધનાભાઈ તમે જે વાત કરી ને મને ખબર છે, આ જે સિનિયર સિટીઝન હોય છે ને એના જેને કે બાળકો હોય છે ને એ લોકો રિસ્પેક્ટ નથી આપતા પેરેન્ટ્સને, અને એ લોકોને આમ સમજે કે મારા પપ્પા મમ્મી જૂનવાના ખ્યાલના છે, એ લોકોને કઈ ખબર નથી, અમને જ બધી ખબર છે. ઘણીવાર બે ચોપડી વધારે ભણી લીધું હોય બિચારા મા બાપે, દેવા કરીને મજૂરીઓ કરી કરીને છોકરાને ભણાવ્યું હોય, અને પછી છોકરો સમજે કે હું જ બધું છે, મને જ બધું આવડે છે, અને મારો પપ્પા મારા મમ્મા ડફોડ છે. એટલે તમે જે વર્ડ યુઝ કર્યો ને, આ એક્ઝેક્ટ વર્ડ યુઝ કર્યો કે તમને ઉતારી પાડે, તમને કઈ બી કહેતો તો તમને કહે, કારણ કે તમારી રિસ્પેક્ટ નથી. ધનાભાઈ સોરી ટુ ટેલ યુ, કારણ કે એટલા માટે કે તમે જે પહેલાથી તમે ફાધર ના બની શક્યા, તમે બાપ ના બની શક્યા, તમે છોકરાને પંપાળી પંપાળી, છોકરા કે છોકરી કે જે બી તમારા ઘરમાં હશે એમને પંપાળી પંપાળી, અને તમે જે રોબ તમારો જમાવવાનો હતો એઝ અ ફાધર. અનફોર્ચ્યુનેટલી થાય છે શું કે લોકો ઘર બે ચીજ કરી શકે, એક તો એકદમ સ્ટ્રિક્ટ બની જાય એટલે છોકરો પેલો પપ્પાથી બહુ દૂર રહે અને એ થઈ જાય, યા એકદમ પંપાળી પંપાળી અને એની પોતાની રિસ્પેક્ટ ગવાઈ દે. આ મેં બાપમાં બી જોયું છે ને માતામાં બી આવા જ સેમ પ્રોબ્લેમ જોયા છે, પણ કંઈ વાંધો નહીં, હજી લેટ થયું નથી. તમારો છોકરો તમને અંડર એસ્ટિમેટ કરે છે, અંડર એસ્ટિમેટનું જે રુઝાનજી આમાં કદાચ હું અસંમત એટલે થઈશ કે તમે કહો છો પંપાળી પંપાળી મોટા કરે. માની લો કે એક સમય હતો કે પપ્પા એક ઝાપટ મારતા હતા દુનિયાનું ભાન થતું હતું, અત્યારે જો દીકરાને ઝાપટ મારવા જાય છે ને બાપ, તો કદાચ બાપને ડર છે કઈ કરી બેસશે તો, અથવા બીજું એનથી સામે મને હુમલો કરશે તો હું ક્યાંય નો નહીં રહું. બાપ કન્ફ્યુઝ છે રુઝાનજી કરે શું. ના અચ્છા એના માટે એક મિનિટ તો અચ્છા પેલા આ પોઈન્ટ તમારો લઈ લો. તમે ને એટલે શું મને મારું ખબર છે કે હું તો 6:30 વાગે ચમચમ વિદ્યાલય તમને થઈ છે. બરાબર છે. અને એના લીધે શું થયું કે એક સમય હતો. ના હજી બી એ સમય છે, સમજો. એ કઈ રીતે સમય છે તમને સમજાવવા માંગુ છું, કારણ કે ઘણી વાર શું થાય છે કે આપણે જે પેરેન્ટિંગ ના જે મૂળ બેઝિક્સ છે, પેરેન્ટિંગ ભલે જરૂર નથી કે તમે મા બાપ હો તો તમને પેરેન્ટિંગ ના બેઝિક્સ આવડવા જોઈએ, પણ આપણા જે પેરેન્ટિંગ ના બેઝિક્સ છે કે બાળકોને કઈ રીતે મોટા કરવા, કઈ રીતે ઉછેરવા, આપણે ભૂલી ગયા છીએ. કેમ ભૂલી ગયા છીએ? એક તો કારણ કે આપણે આખો દિવસ આપણા પોતાના પર્સનલ લાઈફમાં બિઝી હોઈએ છીએ, કમાવામાં બિઝી હોઈએ છીએ, પછી જે બીજો ટાઈમ હોય છે આપણે આપણા, કારણ કે મેં કહું કે જે પેરેન્ટિંગ નો અભાવ હતો અને છોકરા પપ્પાને પપ્પાની માથે ચડી ગયો, છોકરો કે છોકરી, અને પછી એમને એમને રિસ્પેક્ટ નથી આપતી રહ્યો. હવે આમાં જે પેરેન્ટિંગ ના પોઈન્ટ ઓફ વ્યૂ થી જે હું કહેવા માંગુ છું કે એ વખતે જયારે છોકરો કોઈ ભૂલ કરતો હતો, સી અમારા ઘરમાં તમે ને આપણે બધા સિમ્પલ બેઝિક્સ છે કે જયારે આપણે ભૂલ કરી છે, પપ્પાએ વડ્યું છે, મમ્મીએ વડ્યું છે, અને જયારે નથી કરી કંઈક સારું કર્યું છે તો આપણને એ રીતે પ્રોત્સાહન આપ્યું છે. અગર તમારા પપ્પા મમ્મીને તમે રિસ્પેક્ટ ના આપી શકો, દેટ મીન્સ કે ધેર ઇઝ સમથિંગ રોંગ વિથ યોર સેલ્ફ. પહેલો પોઈન્ટ. હવે અગર પેરેન્ટ્સ હતા જે પપ્પા મમ્મી હતા એ રિસ્પેક્ટ ના લઈ શક્યા, સી રિસ્પેક્ટ ઇઝ ટુ બી ઓર્ન્ડ, રિસ્પેક્ટ કમાવાની છે. ડરથી રિસ્પેક્ટ નથી આવતી ને વધારે પ્રેમથી રિસ્પેક્ટ નથી આવતી. એટલે જે અહીંયા જે ભૂલ થઈ એ થઈ ગઈ, પણ હવે આપણે એમાં વધારે લાંબુ નહીં કરું. હવે આ ભાઈએ શું કરવું જે એ હું વાત ખાસ કરવા માંગુ છું, કારણ કે એ ઇમ્પોર્ટન્ટ છે. કદાચ તમને જરા ઓડ લાગશે પણ તમારે કરવું પડશે, કારણ કે તમને યુ વિલ હેવ ટુ ગેઇન બેક યોર રિસ્પેક્ટ તમને તમારી વાઈફ માટે. એટલે હવે તમારો છોકરો, અગર તમારો છોકરો તમને કઈ બી બોલે, યા તમે ગુટકો ખાતો અને તમે રોકો અને એ કહે કે ભાઈ વોટ એવર જે બી તમને આડું અવળું બોલે તમે ઉતારી પાડે, તો તમારે એમ કહો છો એ તું મારો બાપ નથી હું તારો બાપ છું. બરાબર. સી યુ વિલ હેવ ટુ બી સ્ટ્રિક્ટ.
અંદરથી તમારો અવાજ આવવો પડશે ને એને એની જગ્યા બતાવવી પડશે તમારે. તમે એવું વિચારશો કે ના હું ચૂપ બેસીશ, ના તો વધારે ઝઘડા થાય છે, એ તમારે મગજમાંથી કાઢી નાખવું પડશે. અત્યાર સુધી શું થયું હતું કે તમે એવું કદાચ વિચારતા હોય, તમારા વાઇફને બી આ શીખવાડવું પડશે. તમે એવું વિચારતા હો કે ભાઈ અમે બૂમ પાડીએ છીએ ઘરમાં ઝઘડા ના કરતા જતું કરીએ, પણ ના, આ તમે અત્યાર સુધી જે જતું કર્યું એટલા માટે તમારી રિસ્પેક્ટ જતી રહી. તમારે ઘડી ઘડી એક એક વાર, અગર એક વાર બી બોલે છો તો તમે સામેથી બે વાર એને કેવું છે કે ભાઈ તું મારો બાપ નથી, હું તારો બાપ છું, મેં તને મોટો કર્યો છે, તારી દિવાળીઓ મેં તો કે વધારે જોઈ છે. તમારે આ એને ઘડી ઘડી યાદ અપાવવું પડશે, કારણ કે અનફોર્ચ્યુનેટલી આ ભાઈ ભૂલી ગયા છે. એવું થાય છે કે કેન ટેક યુ ફોર ગ્રાન્ટેડ, એટલે આટલું ટ્રાય કરો, આઈ એમ શ્યોર યુ વિલ બી સક્સેસફુલ. અગર કરશો અને નેક્સ્ટ ટાઈમ તમે કોલ કરીને જણાવજો પણ ખરા કે તમારું આ ચેન્જીસ થી કેટલો ફરક પડે છે. પણ તમારે કરવું પડશે સાહેબ, આ એક સિમ્પલ વાત કરવા માંગુ છું.